मुख्यमंत्री विजय रूपाणी दिल्ली में है लोकसभा चुनाव के लिए दो जनसभाओं को इन्होंने संबोधित किया है उनसे बात करते हैं खासतौर तो पर जो गुजराती कम्युनिटी के लोग हैं उनके बीच में है सर क्या रिस्पॉन्स है किस तरह का फीडबैक है गुजराती लोगों में खूब उत्साह है और खास कर गुजरातीय तो खूब आनंद उमंग है कि गुजरात गुजरातना सपूत कि जमने वर्ष सुधी गुजरात में ईमानदारी थी प्रमाणिकता थी परिश्रम की पराकाष्ठा सर्जी ने જે રીતે ગુજરાતની સેવા કરી છે હવે દેશની સેવા કરી રહ્યા છે ત્યારે એક મજબૂત સરકાર મોદીજી આપવાના છે અને દેશને આ મજબૂતીની જરૂરત છે ત્યારે લોકો મનથી તૈયાર થઈને બેઠા છે અને બંને સભામાં મોદી મોદીના જે નારા છે એ ગુંજતા હતા અને માત્ર જેને કહીએ કે મોદી માટે લોકો ખૂબ ઉત્સુક થઈને મતદાનની રાહ જોઈને બેઠા છે અને હું માનું છું કે દેશભરમાં જે જે લહેર છે ભારતીય જનતા પાર્ટી ખૂબ ભારે બહુમતથી વધુ સીટો પ્રાપ્ત કરીને મોદીજીને વડાપ્રધાન બનાવશે સર ગુજરાત મે 23 એપ્રિલ કો ચુનાવ સંપન્ન હો ગયા સભી 26 સીટો પર જો ગુજરાત કે દિલ્હી મે હે ગુજરાત બહાર હે ક્યા મેસેજ આપ દે રહે ક્યા કોર ઇસ્યુઝ પર ઉનકા ધ્યાન હોના ચાહીએ ઓર ચેર મુ ધ્યાનમાં રખ કરોટ ખાસ તો બાર જે ગુજરાતીઓ છે જેમનું મતદાન બાકી છે એ બધા લોકોને મારી વિનંતી છે કે એક પણ મત બાકી ન રહી જાય અને હંડ્રેડ પર્સન્ટ મતદાન કરે બીજી વાત એ છે કે આ ચૂંટણી એ કોઈ વ્યક્તિ માટેની નથી આ ચૂંટણી દેશ માટેની છે અને દેશ એવો સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યો છે જો આ વખતે મોદી વડાપ્રધાન નહીં બને તો જે ભારત મજબૂત ભારત મહાસત્તા બનવા જઈ રહેલો ભારત એ વર્ષો સુધી પાછળ રહી જશે અને આપણે ભવિષ્યની પેઢીનું ભવિષ્ય ધૂંધળું કરી નાખશું એટલે મારી વિનંતી છે કે દેશની મજબૂતી માટે એક મજબૂત સરકાર દેવા માટે મોદીજીને વડાપ્રધાન બનાવવા